विधानसभानी ચૂંટણીઓ પૂર્ણ થઈ, પરિણામો જાહેર થઈ અને ભાજપે 156 સીટ પર કમળ ખીલવી ભગવો લહેરાવ્યો। તમામ પ્રચાર પ્રસાર પ્રક્રિયામાં ઠેર ઠેર ખૂણે ખૂણે જઈ સૌથી મહત્વનો ભાગ ભજવનાર પાર્ટીના કાર્યકર્તાઓ, જેઓએ આ વિજય પતાકા લહેરાવવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું। કાર્યકર્તાને બૂથ જ્યાં સુધી વધુ મત પ્રાપ્ત થાય અને મતદાન થાય તેવા બૂથ અને કાર્યકર્તાઓને સોનાના અને ચાંદીના કમળ આપી પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ જામનગર શહેર ભાજપ દ્વારા કાર્યકર્તાનું અભિવાદનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્યો રીવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, મેઘજીભાઈ ચાવડા, શહેર અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કગથરા, મહામંત્રી મેરામણભાઈ ભાટુ, મેયર બીનાબેન તેમજ ડેપ્યુટી મેયર તપન પરમાર, મીડિયા કન્વીનર ભાર્ગવ ઠાકર સહિત પૂર્વ ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ, પદાધિકારીઓ સહિત સંગઠન મંત્રી, વોર્ડના પ્રમુખ, કોર્પોરેટર સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ત્રણેય ધારાસભ્યો દ્વારા તેમને જીતાડવા બદલ કાર્યકર્તા અને જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો। મંત્રી રાઘવજી પટેલ અને સાંસદ પૂનમબેન દ્વારા કાર્યકર્તાની મહેનત અને જોશને બિરદાવતા અભિનંદન પાઠવ્યા હતા। જણાવ્યું હતું કે પીએમ મોદીએ મૂકેલા વિશ્વાસને દરેક બૂથના તમામ કાર્યકર્તાઓએ તેમજ લોકોએ સાબિત કરી બતાવ્યો છે। આવનાર લોકસભાની ચૂંટણીમાં પણ વધુ સાબિત કરી બતાવવામાં આવશે। સાંસદ અને ધારાસભ્યો દ્વારા સરસાઈ મેળવનાર બૂથના પ્રમુખ કાર્યકર્તાઓને સોનાના કમળ, અન્ય તમામ બૂથના કાર્યકર્તાઓને ચાંદીના કમળ દ્વારા પ્રોત્સાહિત કરી અભિનંદન પાઠવ્યા હતા। ત્રણેય નવનિયુક્ત ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ, રીવાબા, દિવ્યેશભાઈ, મારા સાથી મહામંત્રી વિજયસિંહભાઈ, મેરામણભાઈ, જિલ્લાના મહામંત્રી દિલીપભાઈ, વિનોદભાઈ, ડેપ્યુટી મેયર તપનભાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને 79 વિધાનસભાના ઇન્ચાર્જ મનીષભાઈ, સૌ બંને વિધાનસભાના સહઇન્ચાર્જશ્રીઓ, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ, પૂર્વ અધ્યક્ષ મુકેશભાઈ, અશોકભાઈ, પૂર્વ મેયર, કાર્યકર ભાઈ બહેનોના સંમેલનમાં આપણી વચ્ચે ઉપસ્થિત રહેલા નવનિર્વાચિત ધારાસભ્ય અને જેને જામનગરના ઇતિહાસમાં લીડનો રેકોર્ડ સર્જ્યો છે એવા ભાઈ શ્રી દિવ્યેશભાઈ અકબરી, એવા જ બીજા તરવરિયા આપણા ધારાસભ્ય રીવાબા જાડેજા, આપણા શહેરના પ્રમુખ ભાઈ શ્રી વિમલભાઈ કગથરા। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જામનગર।